ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો વિષય છે કલોલ ધોરણ બે. અહીંયા આપણે પાઠ નંબર 8 છે એ કલોલનો લીધેલો છે, જેમાં તમે આગળના વિડીયોમાં પ્રશ્ન નંબર 1-4 સમજી ગયા છો. હવે પ્રશ્ન નંબર 5 છે. પાઠ્યપુસ્તકનો પત્ર વાંચી ખાલી જગ્યા પૂરો. પાઠ્યપુસ્તક છે એમાં આપણે જે બિલ્લી માસી છે એ આપણે પાઠ લીધો હતો, એ વાર્તા આપણે સમજેલી છે, તો એના આધારે પત્રની જે ખાલી જગ્યાઓ છે એ પૂરી કરવાની છે. પ્રિય બિલ્લી માસી, મજામાં હસો. અહીં દિલ્હીમાં ખાલી જગ્યા ખાવાની હરીફાઈનું આયોજન થયું છે. તમે ખીર ખાવાની અનેક ખાલી જગ્યા જીત્યા છો, તેથી તમને તેમાં ખાલી જગ્યા લેવા સહર્ષ ખાલી જગ્યા છે. હવે આપણે અહીંયા ખીર, ઇનામો અને આમંત્રણ શબ્દથી ખાલી જગ્યા પૂરી કરેલી છે, જે આ રીતે છે. અહીં દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયેલું છે. તમે ખીર ખાવાની અનેક હરીફાઈઓમાં ઇનામો જીત્યા છો, તેથી તેમાં ભાગ લેવા સહર્ષ આમંત્રણ. લિખતીન કોણ છે? તો કે આયોજક છે. અને ખીર ખાવું હરીફાઈ દિલ્હીમાં યોજાયેલી છે. એમાં એડ્રેસ શું છે? તો કે બિલી બહેન મ્યાવ. અને એડ્રેસ શું છે? તો કે રસોઈ ઘર ઉંદરનગર. અને જિલ્લો છે ઘર ઘર. પિનકોડ છે ચું 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 ચું. ચાલો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે. વાર્તા ચિત્રોને આધારે મિત્રને વાર્તા કહો. હવે તમને અહીંયા ચિત્રો આપેલા છે, જે વાર્તા આપણે સમજેલી છે, પાઠ આપણે સમજેલો છે, જેમાં બિલ્લી માસીની વાર્તા કહેવામાં આવેલી છે. તો અહીંયા કેટલાક ચિત્રો છે એને આધારે તમને વાર્તાની સમજૂતી આપીશ. હવે પહેલું ચિત્ર છે એમાં તમને દિલ્હીનો લાલ કિલ્લો દેખાય છે અને બિલ્લી માસી ત્યાં સૂતા છે. તો અહીંયા બિલ્લી માસીને સપનો આવે છે અને બિલ્લી માસીને ક્યાં જવાનું મન થાય છે? તો કે દિલ્હી જવાનું મન થાય છે. બીજું ચિત્ર છે તો દિલ્હી જવા માટે બિલ્લી છે એ ખેડૂત પાસે જાય છે. તો ખેડૂત એને શું આપે છે? ખેડૂત એને થોડું કપાસ આપે છે. ત્યારબાદ ત્રીજા ચિત્રમાં જોશો તો પેલી બિલ્લી માસી છે એ કપાસ લઈ અને પિંજારા પાસે જાય છે. પિંજારો એટલે રૂ પિંજે તે પિંજારો. ત્યારબાદ ચોથા ચિત્રમાં તે રૂ પીંજી અને પેલા વણકર પાસે જાય છે. જે કાપડ વળે છે તે વણકર પાસે જઈ અને તે રૂ આપે છે. ત્યારબાદ પાંચમા ચિત્રમાં વણકર છે તેને કાપડ વણી આપે છે, ત્યારે તે કાપડનો ટુકડો લઈ અને તે દરજી પાસે જાય છે. અને દરજી પાસે જઈ પોતાનું નવું ફ્રોક સીવડાવવું છે, એના માટે એ માપ આપે છે. ત્યારબાદ છઠ્ઠા ચિત્રમાં દરજી પાસેથી ફ્રોક સીવડાવી અને તે ધોબી પાસે જાય છે અને ધોબી પાસે ફ્રોક ઉપર સરસ મજાની ઇસ્ત્રી કરાવે છે. ત્યારબાદ સાતમું ચિત્ર છે તો સાતમા ચિત્રમાં તે જાય છે મોચી પાસે. શું કામ? તો કે પોતાના માટે સરસ મજાના બૂટ સીવડાવવા માટે. એટલે બિલ્લી માસી છે એ મોચી પાસે બૂટ તૈયાર કરવા જાય છે. ત્યારબાદ આઠમા ચિત્રમાં બિલ્લી માસી છે એ સુથાર પાસે જાય છે. શું કામ? તો કે લાકડાની તેને ગાડી બનાવી છે, તેમાં બેસી અને એને દિલ્હી જવું છે, માટે તે લાકડાની ગાડી બનાવે છે. નવમું ચિત્ર છે તે કુંભાર પાસે જાય છે અને કુંભાર પાસેથી તે માટલું બનાવવાનું કહે છે, માટલું ખરીદે છે. ત્યારબાદ દસમા ચિત્રમાં બિલ્લી માસી છે એ નવું ફ્રોક પહેરી, નવા બૂટ પહેરી અને પોતાની પાસે પાણી ભરેલું માટલું લઈ અને એ તો લાકડાની ગાડીમાં બેસી અને દિલ્હી જવા નીકળી છે. દિલ્હીની ગાડીમાં તેણે દેડકાને જોડ્યો છે. ચાલો આ પાઠ માં એટલે કે આ જે ચિત્રો પરથી તમને મેં વાર્તા સમજાવી છે, સમજૂતી આપી છે, તેના આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ અહીં જોવાના છે. જેમ કે પ્રશ્ન નંબર 7 છે, કોણ શું કામ કરે છે તે જોડો. એટલે કોણ શું કામ કરે છે એની સામે આપણે એનું વાક્ય છે એ જોડવાનું છે. દાખલા તરીકે પહેલું ચિત્ર તમને કેનું દેખાય છે? તો કે ખેડૂતનું. હવે ખેડૂત શું કામ કરે છે? તો ખેડૂત ખેતી કરે, અનાજ વાવે અને કપાસ પણ વાવે છે. ખેડૂત છે એ
અનાજ વાવે ખેતી કરે છે. પછી ત્યારબાદ બીજું ચિત્ર છે, તો બીજું ચિત્ર કેનું છે, પિંજારાનું છે. તો એની સામે એનું વાક્ય શું છે, તો કે પિંજારો રૂ પીંજે ગાદલા તથા રજાઈ બનાવે છે. ત્યારબાદ ત્રીજું ચિત્ર છે, ત્રીજા ચિત્રમાં આપણે જોઈએ છીએ તો પેલો માણસ છે એ કાપડ વણે છે, તો એને કહેવાય વણકર. એટલે વણકર છે ત્રીજું ચિત્ર, એ રૂમાંથી કાપડ વણે છે. ચોથું છે દરજી, તો દરજી શું કામ કરે છે, દરજી કપડાં સીવે છે. પાંચમું ચિત્ર છે ધોબી, ધોબી શું કામ કરે, તો ધોબી છે એ કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે છે. ત્યારબાદ છઠ્ઠું ચિત્ર છે મોચી, મોચી શું કામ કરે છે, તો કે મોચી ચામડામાંથી બૂટ ચંપલ બનાવે છે. અને છે સાતમું, સાતમું શું છે, તો કે સાતમું છે સુથાર, સુથાર શું કામ કરે છે, સુથાર લાકડામાંથી ખુરશી અને બારી બારણા બનાવે છે. ત્યારબાદ છે આઠમું, આઠમું શું છે, તો કે કુંભાર, કુંભાર શું કામ કરે છે, તો કે કુંભાર માટીનો ઘડો કોળિયો બનાવે છે. અહીંયા તમને કેટલાક કારીગરો આપેલા છે અને એ કારીગરોને આધારે તમારે એનું કામ છે એ બતાવવાનું છે. અહીંયા તમને જો સૌથી પહેલાં ખેડૂત, પછી પિંજારો, પછી વણકર, પછી દરજી, પછી ધોબી અને પછી મોચી સુથાર અને છેલ્લે આવે છે કુંભાર. એ ત્રણે એ બધા લોકો છે એ પોતપોતાના કામને આધારે, પોતાની કારીગરીને આધારે બિલી માસીને અનેક વસ્તુઓ બનાવે છે અને વસ્તુઓ આપે છે. અને બિલી માસી છે દિલ્હી જવા નીકળી છે. ત્યારબાદ આગળના પ્રશ્નો છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું, આગળના વિડીયોમાં સમજીશું. થેન્ક યુ, આભાર.